दिल्ली में चाली रहेला खेडूतोना आंदोलनमां गुजरातना पण खेडूतो जोडाया। खेडूत नेता टाहिया गजेरा सहित मोटी संख्यामां खेडूतो दिल्ली पहोंच्या अने पंजाब हरियाणाना खेडूतो साथे जोडाया। મહેસાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત થઈ। દિલ્હીમાં ખેડૂત આંદોલનના સમર્થમાં મહેસાણામાં ખેડૂતો સાથે તેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા, જ્યાં વિરોધ કરે તે પહેલાં જ મહેસાણા એ ડિવિઝન પોલીસે અટકાયત કરી લીધી। બનાસકાંઠાના ડીસાબાંગ કૃષિ કાયદાનો ખેડૂતોએ કર્યો વિરોધ। ગુજરાત સામાજિક મંચે મામલતદારને આવેદનપત્ર આપી કાયદો રદ કરવાની માંગણી કરી। केन्द्रीय प्रधान पुरुषोत्तम रूपालाए कृषि बिल फायदा समझाया। जणाव्युं के आ कायदो खेडूतोना भविष्य माटे छे, तेनाथी खेडूतोने नवुं बजार मळशे, कृषि क्षेत्रे अनेक विकल्प मळशे। कृषि क्षेत्रे हवे बदलावनी जरूर छे अने आ कायदो नवी पेढ़ीना फायदा माटे लवायो छे। માવઠાના બારે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। છોટાઉદેપુરના નસવાડીમાં કપાસની ખરીદી વધુ બે દિવસ માટે બંધ કરાઈ। હવામાન વિભાગની આગાહીને જોતા સીસીઆઈએ 15 અને 16 ડિસેમ્બરે કપાસની ખરીદી બંધ કરી। આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં। ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે। અમદાવાદમાં 15-17 ડિગ્રી તાપમાન રહેશે। ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા। વડોદરા શહેર ભાજપના હોદ્દેદારોએ ફરી એક વખત સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો। ડોક્ટર વિજય શાહના જન્મદિવસની ઉજવણી કરાઈ, જેમાં દર્દીઓને ફળનું વિતરણ કરતા દરમિયાન નિયમોનું ભૂલ્યા ભાન। ગુજરાત યુનિવર્સિટીએ મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખો જાહેરાત કરાઈ। સ્નાતક અને અનુસ્નાતકના સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા બે તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કાની પરીક્ષાઓ 29 ડિસેમ્બર અને બીજા તબક્કાની પરીક્ષા 7 જાન્યુઆરીથી શરૂ થશે। મહામારીને પગલે જિલ્લા કેન્દ્રો પર જ લેવાશે પરીક્ષા। સ્ટેટ જીએસટી વિભાગે 109.97 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના આરોપી સંજય પટેલ ઉર્ફે સંજય બાંધાની કરી ધરપકડ। 109.97 કરોડના બોગસ બિલ બનાવી 6.31 કરોડની કર ચોરી કરી હતી। અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બોગસ પેઢીઓ ઉભી કરી તે બોગસ ઈ વે બિલ બનાવતો હતો। બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા પાંધાવાડાના ખેતરમાં લાઇટના થાંભલે કડેફાંસો ખાતેની હાલતમાં મૃતદેહ મળ્યો। પાંધાવાડા પોલીસે પહોંચી ઘટનાસ્થળે તપાસ હાથ ધરી। વાપીમાં ખાનગી લેબની મોટી બેદરકારી સામે આવી। સંવેદના પેથોલોજી લેબે વૃદ્ધાનો ખોટો લોહીનો રિપોર્ટ આપતા પરિવારજનો દોડતા થયા। હોસ્પિટલમાં વૃદ્ધને લઈને જતા ફરી રિપોર્ટ કરાવતા સાચો રિપોર્ટ આવ્યો સામે। મામલાને દબાવવા લેબ સંચાલકો દ્વારા દબાણ કરાતું હોવાના વૃદ્ધના પરિજનોના આક્ષેપ। દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી થઈ। છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં 4 ટોળકી બંધ મકાનોને નિશાન બનાવતા લોકો પરેશાન। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ગોંડલ લીલાપીઠમાં આવેલી રામગર બાપુ ગૌશાળામાં આગ લાગી। ગાયોને નાખવાના ઘાસમાં આગ લાગતા ગોંડલ નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગથી ગૌશાળાની એમ્બ્યુલન્સને નુકસાન। મહેસાણાના મોઢેરા રોડ પર કારમાં આગ લાગી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કાર ચાલકનો બચાવ થયો। પંચમહાલના શહેરાબા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં કોઈ જાનહાની નહીં, ઓવરટેક કરતી કારને ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે પર ઓઇલ ભરેલ ટેન્કરે મારી પલટી। અમદાવાદથી મુંબઈ જતી વખતે ટેન્કર ટ્રેલિંગ સાથે અથડાયું હતું। પંચમહાલ આગોતરામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીના મુખ્ય અધિકારીનું લાંચ લેતા
તેવી તેમજ અપ્રમાણસર મિલકત અંગે એસીબીની ફરિયાદનો મામલો ગોધરા સ્પેશિયલ સેશન કોર્ટે તત્કાલીન અધિકારી જીએમ સાધુની રેગ્યુલર જામીન અરજી બીજી વખત કરી નામંજૂર. અમરેલીમાં બાબરા તાલુકાના ગામોમાં પીજીવીસીએલની વિવિધ ટીમોએ સપાટો બોલાવ્યો. 9 જેટલી ટીમોએ આખા જિલ્લામાં ચેકિંગ કરીને વીજ ચોરી કરતા પકડાયેલા લોકોને દંડ ફટકાર્યા. 250થી વધુ મકાનોમાં તપાસ કરતા 35 મકાનોમાંથી વીજ ચોરી ઝડપાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચોરીની બાઇક સાથે વ્યક્તિ ઝડપાયો. ધ્રાંગધ્રા પોલીસે ધ્રુમાળ ગામના શખ્સને ઝડપી પાડ્યો. ચોરીની બાઇક કબજે કરી તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા પોલીસે તપાસ દરમિયાન એક શખ્સને ગેરકાયદે બંદૂક સાથે ઝડપી પાડ્યો. આરોપી કંઈ ગંભીર ગુનાને અંજામ આપવાના ઇરાદામાં હોવાની શંકા.